ન્યાય મળી શકે. બિલકુલ બિલકુલ. રુઝાનબેન ખંભાત આપણી સાથે છે. રુઝાનબેન, થોડુંક સવાલ, તમે આંગળી તો ઊંચી જ કરી છે, સાથે સાથે હું સવાલ પણ પૂછી લઉં. એટલે કે પહેલા ટર્નમાં સવાલ પૂછી લઈએ તો મને એમ થાય કે મેં પૂછી લીધું બધું. એમ આ રાજનીતિ, હમણાં તમે આવ્યા પહેલા બે વિડીયો મેં બતાવ્યા, એક રાહુલ ગાંધીજી નો હતો, નરેન્દ્ર મોદીજી નો હતો, 2000 અત્યારનો છે, ત્યારે વિપક્ષમાં હતા, અત્યારે આ વિપક્ષમાં છે, એમાં નથી પડવું મારે. પછી બહેનો આવી કે આને આમ કર્યું ને આને આમ કર્યું ને, પેલા વિડીયો ને પછી એમાં ચિન્મયાનંદ શંકર ને ઘણા બધા છે, એના ઉપર પણ આ બહેનો બધી ચૂપ હતી. શું કહીએ, આ શું, ક્યાં આ બહેનો ઉપર રાજનીતિ આપણે કરી રહ્યા છીએ? બિલકુલ બિલકુલ. અત્યારે અમે બીજી વાત કરી હતી કે આ આપણે હવે આપણી બહેનોનો પોલિટિકલ બલાત્કાર થઈ રહ્યો છે. This is nothing but political balatkar. I know it's a harsh word, but it is the truth. કારણ કે અનફોર્ચ્યુનેટલી અત્યારે શું થઈ રહ્યું છે સાહેબ, જે 2012 થી હું આમાં ઇન્વોલ્વ થઈ છું, કારણ કે મેં જે પેલી સેવા આપી એના માટે, એટલે નિસ્વાર્થ સેવા આપી, એટલે મેં પછી જેટલું ડીપ ગયું એટલે મને થયું કે આમાં સાહેબ કોઈ અંત નથી. કારણ કે પીપલ આર મેકિંગ ફૂલ્સ ઇમોશનલ, આપણી બહેનો એક તો ઇમોશનલ ફૂલ્સ, એટલે જે પોલિટિશિયન છે આપણને બેવકૂફ બનાવે છે. અગર આજે મારે કેવું છે કે જ્યારે 2012 થયું એટલે બધા હોબાલો થયો ને, એટલે કોંગ્રેસ ગઈ, બરોબર, પાર્ટ ઓફ ઇટ, રાઈટ. હવે જયારે મોદી સાહેબ આયા, એમની ગવર્મેન્ટ આવી, તો કેમ લોકો એમને ચૂંટ્યા હતા, ચૂંટાયા હતા એમની પાર્ટીને? કારણ કે વી એક્સપેક્ટેડ ચેન્જીસ. પણ 2016 બી તમે જોયું કે એક કલાકમાં ઇન્ડિયામાં 4 દીકરીઓ રેપ થાય છે એક કલાકમાં, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ, અત્યારે તો વધી હશે, મારી પાસે ડેટા નથી. એટલે અનફોર્ચ્યુનેટલી સાહેબ શું થઈ રહ્યો છે કે બધી બહેનો જયારે વોટ માંગવા જઈએ છે ત્યારે તો ટેરરિસ્ટથી બચાવશું, પાકિસ્તાનથી બચાવશું, આમ કરશું તેમ કરશું, પણ ભાઈ તમે અમારી બહેનોના આસપાસના લોકોથી બચાવો, પહેલો પોઈન્ટ. બીજો અનફોર્ચ્યુનેટલી અત્યારે શું થઈ રહ્યું છે કે તમે જે રાઈટલી કહ્યું સાહેબ, તમે એકચ્યુઅલી બધું અમે જે કહેવા માંગીએ છીએ તો તમે કહી દીધું કે જયારે બધી લેડીઝ નેતાઓ છે, એ લેડીઝ નેતાઓ શું કરે જયારે એમની પાર્ટી ઇન્વોલ્વ હોય, મને હજી યાદ છે કે જયારે સ્મૃતિબેનને આપણે ઉનાવમાં પેલા સેંગલ કે શું, કિશોર સેંગલ કે શું નામ, સેગરનું થયું હતું, ત્યારે એમને પૂછવામાં આવ્યું હતું, માઇક ધરાયું, તે કશું ના બોલ્યા, બરોબર છે ને? આજે પેલા રાહુલ ગાંધી બોલ્યા એટલે એ બમા બમ ને આખું અહીંયા ટ્વિસ્ટ ત્યાં ટ્વિસ્ટ, મારે પણ નથી પડવું, કારણ કે કોઈને સાંભળે તો હસી રહ્યા છે લોકો, કારણ કે આ મન ફાવે એવા લોકો ટ્વિસ્ટ ચાલી રહ્યા છે, બરોબર. બીજી વાત ઇમ્પોર્ટન્ટ કે અત્યારે આ જે રીતે આખો આ માહોલ બન્યો છે ને, તમે જોશો ને તો લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે જે વખતે મને હજી યાદ છે રેપ કેપિટલ કીધું હતું ને, મેં બી એન્ડોર્સ કર્યું હતું કે હા રેપ કેપિટલ છે દિલ્હીમાં. ઇનફેક્ટ ફોરેનથી એડવાઇઝરી આવી ગઈ હતી કે ભાઈ દિલ્હી જાઓ તો આમ કરજો ને તેમ કરજો, ભૂલી ના જતા. એટલા સુધી કે વચ્ચે ગોવામાં કઈ થયું હતું તો એમાં બી એડવાઇઝરી આવી હતી, ત્યારે એમના ટુરિઝમ મિનિસ્ટર બોલ્યા કે ભાઈ અમારું પર્યટનમાં હાર્મ થઈ રહ્યો છે, ત્યારે અમે ફરી બૂમ પાડી કે ભાઈ તારે પર્યટન દેખાય છે, તને બહેનો નહીં દેખાતી અમારી. એ વખતે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી. હવે કમિંગ બેક ટુ અત્યારે, હવે રાહુલ ગાંધી બોલ્યા કે રેપ ઇન ઇન્ડિયા, તો એમાં ખોટું શું છે? હું સામેથી કહું છું ખોટું શું છે, કારણ કે ઇફ યુ કમ ટુ થિંક ઓફ ઇટ, તમે બહેનોની વેદના સાંભળો, તમે જે અત્યારે કહ્યું સાંભળો શું હાલત છે બહેનોની, અને જોઈએ અત્યારે તમે હૈદરાબાદ જોયું, ઉનાવ જોયું, અત્યારે સાહેબ ઉનાવમાં ફરી એક દીકરીને બાળી નાખી. આપણે હું તો કહું છું સાહેબ, સુખ કઈ કેવા જેવું રહ્યું નથી એટલો હદ સુધી. હવે શું થયું છે કે હવે ખાલી સાહેબ રેપ નથી થતો, હવે તો રેપથી હજી બહુ જ ગંદુ કામ થઈ રહ્યું છે સાહેબ, દીકરીને બાળી નાખવામાં આવી છે. આની બીજા આપણે સામે કેસીસ પડ્યા છે સાહેબ, બે કેસમાં આપણે જોયું. હવે સાહેબ એક જ મિનિટ, હવે મેં કેમ હાથ ઊંચો કર્યો હતો, મેં હાથ એટલો ઊંચો કર્યો કે અમારા મેડમ લોયર મેડમ બોલ્યા કે લોકો પાસે ભણતર ગણતર નથી, પેલા ગરીબ છે એફોર્ડ ના કરી શકે. વોટ ઇઝ ધીસ મેડમ, નથિંગ પર્સનલ અગેન્સ્ટ ઇટ, પણ તમે કેવા શું માંગો છો? આ તો એવી વાત છે કે પેલો ચોરી કરે તો કે બિચારો ગરીબ છે કશું નથી એટલે ચોરી કરી એટલે અલાવ કરો. વોટ ઇઝ ધીસ, આપણા સંસ્કાર ક્યાં ગયા? આપણે તો આમ તો નવરાત્રી મનાવીએ ને દેવી પૂજા કરીને બધા દુનિયાના ધતિન કરીએ, દેવીઓ માટે વ્રતો રાખીએ, ને અત્યારે જયારે બેન દીકરીઓનો કેસ આવે છે તમારા, એ સંસ્કારની વાત છે સાહેબ, આમાં કોઈ એડ્યુકેશન ની વાત નથી. કારણ કે તમે જોશો તો ભણેલા ગણેલા બી રેપ કરે છે, એટલે લેટ અસ નોટ, એટલે બેન આઈ વુડ લાઈક ટુ, ધેટ ઇઝ વાય મેં હાથ ખાલી એટલો ઊંચો કર્યો કે એઝ અ વુમેન આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ યોર પોઈન્ટ, બટ ધીસ ઇઝ નોટ ધ મેસેજ, સો આઈ જસ્ટ વોન્ટેડ ટુ ટેલ ધેટ. બિલકુલ ના કહી શકાય.